विद्यार्थी मित्रों हमें पच्चीन आपक्स प्रेक्टिकल से सिंक्रोनस मोटर वी कर्व ड्रॉ करवा सिंक्रोनस मोटर वी कर्व ड्रॉ करवा सौ पहला तो अपने ऑल्टरनेटर अने जीईबी पावर सप्लाय सिंक्रोनाइज करव पड़े जे मैं अगौना प्रेक्टिकल में आज जीईबी पावर सप्लाय ऑल्टरनेटर पावर सप्लाय सिंक्रोनाइज कर दीधेलू हवे सिंक्रोनस मोटर अने ऑल्टरनेटर कंस्ट्रक्शन दे सरखू है एट्ले कि ऑल्टरनेटर ने जो कोईपण वस्तु की फेरवीए तो वोल्टेज जनरेट करे और एज ऑल्टरनेटर ने इलेक्ट्रिकल पावर आप तो ये सिंक्रोनस मोटर तरीके वर्क करे तो अहियाँ जे आपणे जे ऑल्टरनेटर छे ए जीईबी पावर सप्लाय साथे आपणे सिंक्रोनाइज करेलू छे हवे हूँ जे ऑल्टरनेटर ने फेरवला ड्राइव मोटर डीसी शट मोटर छे जेनो हूँ पावर सप्लाय बंद करी दऊं एटले के ऑल्टरनेटर ने मळतो मेकेनिकल पावर सप्लाय बंद करी दऊं तो ए जे ऑल्टरनेटर छे ए सिंक्रोनस मोटर तरीके वर्क करशे जे हूँ करूँ छूँ हूँ डीसी सप्लाय नी बे स्विच ऑफ करूँ छूँ એટલે અત્યારે જે મશીન રન થાય છે એ સિંક્રોનસ મોટર તરીકે ઓલ્ટરનેટર વર્ક કરે છે આ વખતે આપણે જુદા જુદા એક્સાઇટિંગ કરંટે જુદા જુદા કરંટ છે એ મેજર કરવાનો છે આ તો આપણું પહેલું રીડિંગ છે ત્યારે આપણો એક્સાઇટિંગ કરંટ છે એ 8.5 એમ્પિયર છે જ્યારે આર્મેચર કરંટ છે એ 1.5 એમ્પિયર છે હવે હું ફિલ એક્સાઇટિંગ કરંટમાં ફેરફાર કરીને નેક્સ્ટ રીડિંગ લઉં છું નેક્સ્ટ રીડિંગ આપણું અહીંયા છે ફિલ એક્સાઇટિંગ કરંટ છે 9 એમ્પિયર છે અને આર્મેચર કરંટ છે એ 1 એમ્પિયર છે નેક્સ્ટ રીડિંગ કરંટ છે એ 10 એમ્પિયર છે જ્યારે આર્મેચર કરંટ છે એ 1.3 એમ્પિયર છે નેક્સ્ટ રીડિંગ ઇલેક્ટ્રિક કરંટ છે એ 10.5 એમ્પિયર છે જ્યારે આર્મેચર કરંટ છે એ 1.5 એમ્પિયર છે કરંટ છે એ 11 એમ્પિયર છે જ્યારે આર્મેચર કરંટ છે 1.8 એમ્પિયર છે 1.8 એમ્પિયર છે નેક્સ્ટ રીડિંગ ઇલેક્ટ્રિક કરંટ છે 12 એમ્પિયર છે જ્યારે આર્મેચર કરંટ છે એ 2.5 એમ્પિયર છે ઇલેક્ટ્રિક કરંટ છે 12.5 એમ્પિયર છે જ્યારે આર્મેચર કરંટ છે એ 2.8 એમ્પિયર છે આ પ્રમાણે આપણે ઇલેક્ટ્રિક કરંટ અને આર્મેચર કરંટના રીડિંગ મળેલા છે જેને આપણે ગ્રાફ ઉપર પ્લોટ કરીને અને ગ્રાફ ડ્રો કરવાનો છે જે તમને વી શેપનો ગ્રાફ મળશે આ પ્રમાણે આપણે ઇલેક્ટ્રિક કરંટમાં ફેરફાર કરીને સિંક્રોનસ મોટરના પાવર ફેક્ટરમાં પણ ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ છીએ સિંક્રોનસ મોટર છે એ પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ મોટર પણ છે અને મિકેનિકલ પાવર બંને પણ આપે છે આ પ્રમાણે આપણો વી કરવાનો પ્રેક્ટિકલ પૂર્ણ થાય છે.